જી માતાજી મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આજે આપણે વધેલી બાટીનો એક નવી જ રેસીપી બનાવવાની છે તેના માટે મેં વધેલી ચાર બાટી લઈ લીધી છે તમારે ઘરે જો વધી પડી ગયેલી હોય બાટી તો એનો ઉપયોગ પણ કરી શકો છો અને ગરમ બાટી બનાવીને પણ આ રેસીપી તમે બનાવી શકો છો અને ફટાફટ બનાવી છે લા બાટી કેવી રીતે બનાવી તેની રેસીપી પણ મારે ચેનલમાં છે અને બાટીના બનતા લાડુની રેસીપી પણ મારે ચેનલમાં છે જ મેં આ નાસ્તો બનાવવા માટે ફટાફટ માટે ચાર બાટી લઈ લીધી છે તમારે જોડે જો તેટલી બાટી વધી પડી હોય કાં તો નવી બનાવી હોય તેટલી લઈ લેવાની તેને આપણે આ રીતે ભાંગીને મોટા પીસમાં ભૂકો કરી લઈશું બહુ નાનો નથી કરવાનો થોડા મોટા પીસમાં જ ભૂકો કરી લઈશું ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે અને આ નાસ્તો તમે ગરમ ગરમ ખાશો તો બહુ ટેસ્ટી લાગે છે આ રીતે મોટા પીસમાં તેનો ભૂકો કરી લઈશું બધી બાટીનો ભૂકો કરીને લઈ લીધો છે જો આવતે મોટો પીસમાં જ રાખવાનો છે એકદમ દરદરું નથી કરી દેવાનો આ રીતે પીસમાં રાખીશું ચાલો આપણે રેસીપી બનાવવાની હવે શરૂઆત કરીશું તેના માટે નોનસ્ટિક પેન લઈ લઈશું નોનસ્ટિક પેનમાં એક ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી રહી અને રહીને જીરુંને તતડવા દઈશું રહી જીરું તતરી ગયા છે એક લીલું મરચું મેં તીખું લીલું મરચું છે તે કટ કરી લીધું છે અને એક નાની ડુંગળી મેં ઝીણી કટ કરી લીધી છે હવે ડુંગળીને લાઇટ પિંક થાય ત્યાં સુધી તેને સાતરી લઈશું લાઇટ પિંક જ કરવાની છે બહુ બ્રાઉન નથી કરી લેવાની ડુંગળીને કે આપણે બાકીના મસાલા પણ સાતડવાના છે લાઇટ પિંક થાય ત્યાં સુધી તેને સાંતરી લઈશું સતત ચલાવતા રહીશું લાઇટ પિંક થઈ ગઈ છે હવે એક નાનું ટામેટું મેં ઝીણું કટ કરી લીધું છે તે લઈ લઈશું તેને પણ સાતરી લઈશું હવે ટામેટા જલ્દી ગોળી જાય તેના માટે અડધી ચમચી જેટલું સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું મિક્સ કરી લઈશું જેથી ટામેટા સરસ ગળી જાય આપણા મિક્સ કરી લીધું છે એક સેકન્ડ જેવું રાખીશું એટલે સરસ આપણા ટામેટા ગળી જાય છે જો ગળી ગયા છે આપણા ટામેટા એક ચમચી જેટલી મેં લસણની ચટણી લીધી છે લસણની ચટણીથી જ આ રેસીમાં રેસીપીમાં ટેસ્ટ આવે છે એટલે એક ચમચી જેટલી લસણની ચટણી લઈ લેવાની છે લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને મેં લસણની ચટણીને સાંતરીને વાટકીમાં મૂકી જ રાખું છું તેનો ઉપયોગ કર્યો છે મેં આ ચટણી તમે રોટલા સાથે રોટલી સાથે પણ ખાઈ શકો છો એવી ચટણી હોય છે સાતરી લઈશું તેલ છૂટું પડી ગયું છે હવે અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું અને એક ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું આ નાસ્તો જેટલો તીખો હશે એટલો જ ટેસ્ટી લાગશે મસાલાને સાંતરી લઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલાને સાંતરી લેવાના છે સતરાઈ ગયા છે હવે ખાટું દહીં લઈશું આપણે એકદમ ખાટું દહીં લેવાનું છે બે ચમચી જેટલું આપણે ખાટું દહીં લઈ લઈશું દહીં થોડું ખાટું હોય તેવું જ લેવાનું છે મોરું દહીં નથી લેવા હોય દહીં એડ કર્યા પછી સતત ચલાવતા રહેવાનું છે જેથી આપણું દહીં ફાટી ના જાય સતત એક ધાર્યું આપણે ચલાવતા રહીશું એક ધાર્યું ચલાવી લીધું છે દહીં પણ સરસ આપણે પકવી લીધું છે તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સતત ચલાવતા રહેવાનું છે જો એક સાઈડમાં તેલ છૂટું પડવા માંડ્યું છે દહીં સરસ પાકી ગયું છે હવે પાણી લઈ લઈશું અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈશું હવે પાણીને સેજ ગરમ થઈ જાય ને એક ઉપરો આવે તેટલું ગરમ કરી લેવાનું છે ગરમ થઈ જવાય છે સેજ સેજ ગરમ થઈ ગયું છે એ બાટીનો ભૂકો કરીને રાખ્યો હતો તે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું સરસ મિક્સ કરી લીધું છે પાંચ મિનિટ માટે તેને ઢાંકીને આપણે મૂકી દઈશું મીડિયમ ફ્લેમ પર તેને ઢાંકીને મૂકી દેવાનું છે પાંચ મિનિટ માટે જેથી મસાલા સરસ આપણા બાટીમાં એડ થઈ જાય પાંચ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈશું મેં કોથમીના પાણી એડ કરી દીધા હતા ચેક કરતી વખતે વચમાં જો એકદમ લચકેદાર ફટાફટ બની જતી એવી બાટીની એક નવી જ રેસીપી છે ને આ નાસ્તો તમે ફટાફટ ખાઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે આ વઘારેલી બાટીનો જો તમે ખાશો તો તમે વઘારેલો રોટો પણ ભૂલી જશો એવી આ રેસીપી છે તમે એકવાર જરૂરથી બનાવજો તેને સર્વ કરી દીધો છે બનીને રેડી થઈ ગયો છે બાટીની એક નવી જ રેસીપી અને ફટાફટ બનજો તો એવો ગરમ ગરમ નાસ્તો તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લેકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવી અને ફટાફટ વધેલી બાટીનો એક નવો જ નાસ્તો છે